हेलो फ्रेंड्स, आजना वीडियोनी अंदर आपणे जोईए पाठ 18 पंगું લંગયતે ગિરિમ, તેના પ્રશ્નોના સમજૂતી મેળવીએ. તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. શરૂ કરીએ વિડીયો. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. અરુણિમાનું પાત્ર લેખન કરો. ઉત્તર, અરુણિમા આત્મવિશ્વાસનું જીવતું જાગતું ઉદાહરણ છે. તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે. CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી. ટ્રેનમાં તેની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશોને તે લડત આપે છે. સઝુમે છે. એકલી અને અસહાય અરુણિમાને બદમાશો ટ્રેનની બહાર ફેંકી દે છે. સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહીં પણ તેને ઉજ્જવળ ભાવીને કચડી નાખે છે. રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી બૂમો પાડતી વેદનાથી કણસથી અરુણિમાનો પગ ચામડી પર લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડે ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી. ક્યાંક સુધી ચીસો પાડતી કણસતી રડતી અરુણિમાને છેક સવારે બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં ડોક્ટરને એની સંમતિથી એનેસ્થેસિયા વગર તેનો પગ કાપવો પડ્યો. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. એ પછી દિલ્હીની AIMS હોસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી એને કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. એ માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા કટિબદ્ધ થઈ. બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા. પર્વતારોહણની તાલીમ લીધા બાદ શેરપાની મદદથી બલીફો પર્વત ચડ્યા. ઘણીવાર તેનો કૃત્રિમ પગ ખસી જતો પણ એ હિંમત હારી નહીં. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેના બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. હજી એવરેસ્ટ પર પહોંચવાનું બાકી હતું. શેરપાએ તેને પાછા વળી જવા કહ્યું પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું, રસ્તો આપોઆપ મળી જશે. બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી જીવનું જોખમ ખેડીને અરુણિમા 1.5 કલાકે એવરેસ્ટની ટોચ પર પહોંચી. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ સાથે સખત પરિશ્રમથી સફળતા મળી. હવે પાછા ફરતા થીજાવી દેતી ઠંડી અને ખલાસ થયેલ ઓક્સિજનને કારણે તે જીવતી રહે એ શક્ય નહોતું. એવા સમયે એક બ્રિટિશ પર્વતારોહકે એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો. અરુણિમાને નવજીવન મળ્યું. નીચે ઉતરતા રસ્તામાં એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડતી ઘસડાતી ઉતરતી રહી. અરુણિમાને કેમ્પ 4 થી સમિટ સુધીનું 3,500 ફૂટનું અંતર કાપતા 24 કલાક થયા. એના હાથ થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. છતાં પડતી આખડતી રખડતી ઝઝૂમતી અરુણિમા નીચે આવી. તેને સલામત જોઈ સૌએ તેને અભિનંદન આપ્યા. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન 1,
દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પંચુમ લંઘયતે ગિરિમ પાઠના આધારે સમજવો. ઉત્તર: જીવનમાં કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે. એનું જ્વલંત ઉદાહરણ અરુણિમાનું જીવન છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેણે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેણે મદદ કરવા માટે શેરપાની અનાકાની ખૂબ જ સમજાવટથી એની સંમતિ મળવી. એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાય નહીં, પાછા ફરતા અચાનક બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો, શેરપાની નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં કે ડગી નહીં. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે જ તેને અનેક પડકારો સામે લડતા શીખવાડ્યું. ખસડાતી ખસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા છે. અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. પ્રશ્ન 2: પર્વતારોહણ અને વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? ઉત્તર: પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો, એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહીં, તેનાથી આગળ ચલાતું નહીં, છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી. ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો. તે છતાં તે પાછા ફરવાને બદલે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી. આ તેના લોખંડી મનોબળની જીત હતી, પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ ન હતો. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો એક બાટલો ફેંક્યો. એ પ્રશ્ન હલ થયો ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો. કૃત્રિમ પગ વગર તેને ઘસડતા કેમ્પ 4 થી સમિટ સુધીનું 3,500 ફૂટનું અંતર 24 કલાકમાં કાપ્યું. પ્રશ્ન 3: નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1: ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? ઉત્તર: ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેતિયાની સગવડ ન હતી. એ જાણીને અરુણિમાએ ડૉક્ટરને કહ્યું, સરજી મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી એ ભયંકર વેદના સહન કરી, તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. અરુણિમાની આ અગડતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠી. પ્રશ્ન 2: અરુણિમાના પરિવારે શેનું ખંડન કર્યું, એની લોકો પર શી અસર પડી? ઉત્તર: દિલ્હીની એસ હોસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી અરુણિમા થોડી સ્વસ્થ થઈ. એવામાં એણે સમાચારપત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે એ કૂદી હતી, એટલે આ ઘટના બની. આથી અરુણિમાના પરિવારે આ તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ લોકોએ એ વાતને સાચી માની નહીં. પ્રશ્ન 3: અરુણિમાને લોકોએ પાગલ કેમ ગણી? ઉત્તર: અરુણિમાની ઈચ્છા કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવાની હતી, પરંતુ એને માર્ગદર્શન
તાલીમ અને આર્થિક સહાય જોઈએ. આ કપરા પ્રશ્નો હલ થાય તેમ ન હતા. આથી લોકોએ તેને સંકલ્પ પડતો મૂકવા સમજાવી. એક પગ કપાયેલો, બીજા પગમાં રોડ, કરોડરજ્જુમાં તિરાડો. આવી સ્થિતિમાં આ કાર્ય સંભવ નથી, પર અરુણિમા તેનો દ્રઢ સંકલ્પ છોડવા તૈયાર ન હતી. આથી લોકોએ તેને પાગલ ગણી. પ્રશ્ન 4. બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? ઉત્તર: બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમાના હિંમત અને ઉત્સાહ વધ્યા. તેણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા, આથી તે અકળાતી અને વધુ મહેનત કરતી. પ્રશ્ન 5. પર્વતારોહક દરમિયાન અરુણિમા સાથે રહેવા શેરપા ક્યારે રાજી થયો? ઉત્તર: શેરપાએ જાણ્યું કે અરુણિમાનો એક કૃત્રિમ પગ છે, એટલે તે પર્વતારોહણ દરમિયાન અરુણિમાની સાથે રહેવાની ના પાડી દીધી, કારણ કે એમાં શેરપાને પોતાનું જીવનું જોખમ લાગતું હતું. આથી તે આનાકાની કરતો હતો, પણ ખૂબ સમજાવ્યા પછી તે જ રાજી થયો. પ્રશ્ન 6. અરુણિમાની માં તથા બચેન્દ્રીપાલે અરુણિમાને સી શીખ કાપી હતી. ઉત્તર: અરુણિમાની માં તથા બચેન્દ્રીપાલે અરુણિમાને શીખ આપી હતી કે તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે. એવી વખતે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું, એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. પ્રશ્ન 7. અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? ઉત્તર: અરુણિમા દ્વારા ભારતના યુવાનોને સંદેશો મળે છે કે યુવાનો પડકારો સામે લડતા શીખે, દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળથી આગળ વધે. માણસ મનથી અપંગ ન બને. જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાશીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે તો સફળતા જરૂર મળશે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. પંગુમ લંઘયતે ગિરિમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ઉત્તર: પંગુમ લંઘયતે ગિરિમ પાઠ રેખાચિત્ર છે. પ્રશ્ન 2. તમે તમારા ભલા માટે કયો મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ, આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? ઉત્તર: તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ, આ વાક્યમાં અરુણિમાના અડગતાનો ગુણ જોવા મળે છે. પ્રશ્ન 3. માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? ઉત્તર: માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે ખરેખર વિકલાંગ બને છે. પ્રશ્ન 4. અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? ઉત્તર: અરુણિમાએ સંકલ્પ કર્યો, હું પર્વતારોહણ કરીશ જ. પ્રશ્ન 5. લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી? ઉત્તર: એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી. પ્રશ્ન 6. અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયું એમ શા પરથી લાગે છે? ઉત્તર: અરુણિમાનો ડાબો પગ કપાઈ ગયો હતો તેના પરથી લાગે છે કે અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયું. પ્રશ્ન 7. અરુણિમાના કપાયેલા પગ પાસે ઉંદરો શું કરી રહ્યા હતા?
ઉત્તર અરુણિમાના કપાયેલા પગ પાસે ઉંદરો એના કપાયેલા પગના માંસની મિજબાની માણી રહ્યા હતા. પ્રશ્ન 8. અરુણિમાની બચેન્દ્રી પાલ સાથેની મુલાકાતનું પરિણામ શું આવ્યું? ઉત્તર અરુણિમાની બચેન્દ્રી પાલ સાથેની મુલાકાતની પરિણામમાં અનેરી હિંમત અને ઉત્સાહ વધ્યા. પ્રશ્ન 9. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શાની વ્યવસ્થા ન હતી? ઉત્તર બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લોહી માટેની કે એનેસ્થેસિયાની વ્યવસ્થા ન હતી. પ્રશ્ન 10. અરુણિમા લખનૌથી દિલ્હી કેવી રીતે જઈ રહી હતી? ઉત્તર અરુણિમા લખનૌથી દિલ્હી પદ્માવત એક્સપ્રેસમાં જઈ રહી હતી. પ્રશ્ન 11. 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? ઉત્તર 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતી. પ્રશ્ન 12. અરુણિમાએ એવરેસ્ટ કઈ રીતે સર કર્યું? ઉત્તર મજબૂત મનોબળ, હિંમત અને સખત પરિશ્રમથી અરુણિમાએ એવરેસ્ટ સર કર્યું. પ્રશ્ન 13. અરુણિમાએ એવરેસ્ટ પર કોની સાથે ફોટા પડાવ્યા? ઉત્તર અરુણિમાએ એવરેસ્ટ પર રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.